માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ. જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ. લોકસભાની ચૂંટણીની વચ્ચે પેટા ચૂંટણી પણ વિધાનસભાની જાહેર કરવામાં આવી છે. 6 જેટલી સીટ છે ગુજરાતમાં ખાલી છે, એવામાં 5 સીટ એવી છે જેના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. અને એવામાં માણાવદર વિધાનસભા વિસ્તારમાં જે અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી છે. 5 જેટલી વિધાનસભા બેઠકો છે એમાં ટિકિટ આપવામાં આવી છે. 5માંથી 4 એવા છે જે કોંગ્રેસમાં હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, અને 1 વાઘોડિયાના વિધાનસભા ક્ષેત્રના જે પૂર્વ ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ, એ અપક્ષમાં લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં પછી જોડાયા છે, રાજીનામું એમણે આપી દીધું છે. આવામાં અરવિંદ લાડાણીએ પોતાની વાત રાખી હતી, એમને ટિકિટ આપી હતી ભારતીય જનતા પાર્ટીએ, એટલા માટે એમણે શું કહ્યું સાંભળીએ. આજરોજ 85 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે મારે એ કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ. અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ. અરવિંદભાઈ, ક્યાંક ને ક્યાંક અંશે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ક્યાંક નારાજ હોય એવું લાગે છે, તો કયા વાત ઉપર આપ આગળ વધશો? ના, એવું કશું મારી પાસે કોઈ વાત આવી નથી. એને પણ કાલે એવો ખુલાસો જ આપ્યો કે હું ભાજપમાં છું ને ભાજપમાં જ રહીશ, એટલે આવો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. અરવિંદભાઈ, ભાજપમાંથી ચૂંટાઈને આપ આવશો ત્યારે વિકાસના એવા જે મહત્વના કયા કયા કાર્યો છે જે માણાવદર, વંથલી અને મેંદરડા વિસ્તારને જોઈએ એવા? સૌ પ્રથમ તો આ વિસ્તારમાં જ્યારે જ્યારે વધુ વરસાદ થાય અને વનારત થાય છે ત્યારે આ વિસ્તારની બંને નદી ઓજત અને ભાદર, એના જે કાંઠાના વિસ્તારમાં જે કાંઈ નુકસાની થાય છે એના માટે આ બંને નદીઓને જે ઊંડી પોળી કરવાની થાય છે આ કામગીરી મારી પ્રાયોરિટીમાં પહેલી રહેશે. આવા જ વિડીયો અમે મુકતા રહીએ છીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. તમને આવા વિડીયો ગમતા હોય તો પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં એક લિંક આપી છે, લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ જશો. એટલા જ માટે તમને આ ગ્રુપમાંથી દેશ, દુનિયા, ગુજરાતના તમામ સમાચારો છે મળતા રહેશે. અમારી સાથે જોડાઈ જાઓ ફટાફટ. ધન્યવાદ.